અમદાવાદની અમદાવાદના નરોડામાં બનશે નવી મેડિકલ કોલેજ. સીએમ પટેલના હસ્તે મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવશે. નરોડામાં સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ આ કોલેજ બનાવશે. સાંસદ સહિત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. તો લોકસભા ઉમેદવાર દિનેશભાઈ મકવાણાએ પણ હાજરી આપી હતી. તો મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે શરૂ થશે. માન્ય નરેન્દ્રભાઈએ તો યોગાથી આયુષ્યમાન, યોગાથી આયુષ્યમાન એટલે કે તમારે જો બીમાર ના જ પડવું હોય તો યોગાની શરૂઆત કરી આપી છે. અને છતાંય ક્યાંક માદા પડી ગયા તો આ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી છે કે જેથી કરીને નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ આ 5 લાખનું આયુષ્યમાન કાર્ડ હાથમાં હોવાના કારણે આજે ખૂબ સારી રીતે નિશ્ચિંત થઈને સૂઈ જઈ શકે છે. આજે આ કાર્ડનો ઉપયોગ એકલો સરકારી હોસ્પિટલમાં થાય છે એવું નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આનો આ કાર્ડનો ઉપયોગ થાય છે. એટલે દરેક જણને એક મોટી શાંતિ છે. તો જેની પાસે પૈસા ન હોય એને ખ્યાલ આવે કે આનાથી કેટલો મોટો લાભ થયો છે. એટલે આજે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ કરી છે અને આનો લાભ દરેક જણે લીધો છે. જેને જેને વોટ આપવાનો છે તો એને વોટ આપવા માટેનું કારણ અને એ કારણ ભારતીય જનતા પાર્ટી તરફ આપવાનું કારણ પૂરેપૂરું ક્લેરિટી સાથે દરેકના મગજમાં છે. આ બહુ મોટી સિદ્ધિ. કેટલાય વર્ષો પછી તમે આજે દરેક જણ 400 પાર સાથે માન્ય નરેન્દ્રભાઈને બેસાડવાની તૈયારી કરી. કેટલા વખત પછી ક્લેરિટી સાથે આ ઇલેક્શન લડાયેલું છે. માન્ય નરેન્દ્રભાઈને 400 પાર સાથે બેસાડીશું. 10 વર્ષનો તો છે જ હિસાબ. 10 વર્ષમાં જે કર્યું એ બધું છે. સાથે સાથે હવે આવનાર 25 વર્ષમાં આપણે શું કરવાનું છે? વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો રોડમેપ પણ આજે તૈયાર છે. આપણે બધાએ 100% વોટિંગ કરીએ અને આ ઇલેક્શનમાં ક્લેરિટી સાથે જે આપણા બધાના મગજમાં છે ભારતીય જનતા પાર્ટી ઉપર રોજબરોજ ભરોસો વધતો ગયો છે અને એ ભરોસો વધતો ગયો છે અને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેરિંગ પણ વધતો ગયો અને એનું પરિણામ શું આવ્યું તો આજે આ વિકાસ અને વિકાસ થકી આપણે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.